गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे आजे पाठ बे दिल्ली सल्तनत विषे समझी गया छे। हवे आपणे पाठ त्रण मुगल साम्राज्य विषे समझीशुं। पाणीपतनो प्रथम युद्ध 20 एप्रिल 1526 रोज बाबर अने इब्राहिम लोधी वच्चे थयुं हतुं, जेमां बाबरे विजय मेळवीने दिल्हीनी गादी उपर मुगल साम्राज्यनी स्थापना करी हती। बाबरनुं मूळ नाम ઝહીરુદ્દીન મોહમ્મદ બાબર હતો। તે મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે। બાબર કુશાગ્ર અને બુદ્ધિવાળો શક્તિશાળી લડવૈયો હતો। તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો। તે પ્રકૃતિ પ્રેમી અને લેખક પણ હતો। તેને આત્મકથા તુચુક એ બાબરી લખી હતી। બાબરે ઈસવીસન 1526 થી ઈસવીસન 1530 સુધી ભારતમાં શાસન કર્યું હતું। હુમાયુ ઈસવીસન 1530 દિલ્હીની ગાદીએ બેઠો હતો। હુમાયુનો અર્થ એ થાય નસીબદાર। હુમાયુને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેરશાહ સાથે યુદ્ધો થયા હતા। કનોજના યુદ્ધમાં શેરશાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર કાઢી મૂક્યો હતો। પરાજય પછી હુમાયુ ઈરાન ચાલ્યો ગયો। થોડા સમય પછી ઈરાનના શહેનશાહની મદદથી તેણે કાબુલ અને કંદહાર રાજ્યો જીતી લીધા હતા। ઈસવીસન 1555 હુમાયુએ ભારત પર ફરીથી મુઘલ સત્તાની સ્થાપના કરી હતી। શેરશાહ સુરી અફઘાન વંશનો હતો। તેનું મૂળ નામ ફરીદ ખાં હતું। હુમાયુને હરાવીને તેને ભારત પર પોતાની સત્તા સ્થાપી દીધી હતી। શેરશાહ એક સુધારક રાજા હતો। તે ડાકુ અને લૂંટારાઓની મદદથી પોતાના અંકુશમાં લીધા મદદ લીધી અને એને રાજ્યમાં શાંતિ સ્થાપી દીધી। એને નવી ટપાલ વ્યવસ્થા તેમજ એને ધર્મશાળાઓ બંધાવી હતી અને બંગાળથી ઉત્તર ભારત સુધી એને ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું। શેરશાહ ઈસવીસન 1545 તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માતમાં એમનું મૃત્યુ થયું હતું। તેના પછી કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યા નહીં। ઈસવીસન 1555 હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર આક્રમણ કરી અફઘાનોને હરાવીને ફરીથી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી। અકબરનો જન્મ ઈસવીસન 1542 અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો હતો। તે માત્ર 14 વર્ષની વયે દિલ્હીની ગાદીએ બેઠો હતો। અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556 પાણીપતનું બીજું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો। અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે હલ્દીઘાટીનું યુદ્ધ પણ થયું હતું, તેમાં અકબરનો વિજય થાય છે। અકબર હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવતા હતા। તેને રાજપૂતો સાથે સામાજિક સંબંધો પણ બંધાવ્યા હતા। એમને એક રાજપૂતની જ કન્યા સાથે એમને લગ્ન કર્યા હતા। તેનું નામ હતું જોધાબાઈ। તેમજ રાજપૂતોને સૈન્યમાં ઊંચા પદ પર પણ એમને નિમ્યા હતા। અકબર એક બિન સાંપ્રદાયિક રાજા હતો। તેને દીન એ ઇલાહી નામનો નવો સંપ્રદાય સ્થાપ્યો હતો। તેને રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર તેમજ બાઇબલ અને કુરાન જેવા મહાન ગ્રંથોનો પણ ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો। અકબર સમાજ સુધારક પણ હતો। તેને બાર લગ્ન અને સતી પ્રથાનો પણ વિરોધ કર્યો હતો। યાત્રા વેરો પણ નાબૂદ કર્યો હતો। કોઈ બળજબરીપૂર્વક ધર્મનો અંગીકાર કરાવતા તો તેના પર તેને પ્રતિબંધ મૂક્યો હતો। ઈસવીસન 1605 અકબરનું અવસાન થાય છે। જહાંગીરનો શાસનકાળ ઈસવીસન 1605 થી
1605 થી ઈસવીસન 1627 સુધીનો હતો. જહાંગીરે અકબરની નીતિઓને ચાલુ રાખીને હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કર્યા હતા. તેને અકબરના સમયના સામ્રાજ્યને વિસ્તારવા અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યો હતો. જહાંગીરની પત્ની નૂરજહાં ખૂબ ચતુર અને પ્રતિભાશાળી હતી. જહાંગીરના સમયમાં અનેક કલાઓનો વિકાસ થયો, તેમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો, કેમ કે પોતે જહાંગીર પણ મોટા ચિત્રકાર હતા. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. શાહજહાંનું હુલામનું નામ ખુરમ હતું. તેને દક્ષિણ ભારતમાં વિજય મેળવ્યા હતો. શાહજહાં કલા સ્થાપત્યનો પ્રેમી હતો. તેને તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કરાવ્યું હતું, જે આજે દુનિયાની અંદર અજાયબી ગણાય છે. ઔરંગઝેબ તેના ભાઈઓ દારા સિંખો મુરાદ અને સુજા વચ્ચે રાજ્ય સત્તા માટે સંઘર્ષ થયો હતો, જેમાં ઔરંગઝેબ સફળ થયો હતો. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ રાજ્ય કર્યું હતું. આ સમયે મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર ઉત્તરે કાશ્મીરથી દક્ષિણે જિંજ અને પૂર્વમાં ચટગાંવથી પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા સુધી ફેલાયેલો હતો. ઔરંગઝેબ અત્યંત સાદું જીવન જીવતો હતો. તેને અકબરની ધાર્મિક નીતિઓ છોડીને ધાર્મિક અસહિષ્ણુતા દાખલ કરી હતી. તે સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. ઔરંગઝેબના સમયમાં ઘણા વિદ્રોહો થયા હતા, આમ છતાં તેને લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું હતું. ઈસવીસન 1707માં ઔરંગઝેબના અવસાન બાદ મુઘલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો હતો. મેવાડના રાણા સંગ્રામસિંહ બાબરના સમકાલીન હતા. તેઓ રાણા સાંગા તરીકે ઓળખાતા હતા. રાણા સાંગા વીર યોદ્ધા હતા, છતાં બાબર સામે ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ હતી. મુઘલ સામ્રાજ્યમાં શક્તિશાળી શાસક અકબરની સામે વીરતાથી લડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજા રાજવી હતા. અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે ઈસવીસન 1576માં હલ્દીઘાટીનું યુદ્ધ થયું હતું, જેમાં અકબરનો વિજય થયો હતો. પરંતુ મહારાણા પ્રતાપે ઉદયપુરની આસપાસના વિસ્તારોમાં સત્તા સ્થાપીને સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. ઈસવીસન 1576ના હલ્દીઘાટીના પરાજય બાદ મહારાણા પ્રતાપે ગોંગુડામાં રાજધાની સ્થાપી હતી. એ પછી તેમને ચાવડમાં રાજધાની સ્થાપી હતી. મહારાણા પ્રતાપે જીવનના અંત સુધી મુઘલો સામે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. માત્ર 51 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. વીર દુર્ગાદાસ રાઠોડ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસકરણ રાઠોડના પુત્ર હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનો જન્મ ઈસવીસન 1627માં શિવનેરી કિલ્લામાં થયો હતો. શિવાજીની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ સહજી હતું. શિવાજીના ગુરુનું નામ સમર્થ સ્વામી રામદાસ અને દાદાનું નામ કોંડદેવ હતો. શિવાજીએ નાની જાગીરમાંથી મરાઠા રાજ્યના વિસ્તાર માટે 40થી વધારે કિલ્લાઓ જીત્યા હતા. તેમણે ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે યુદ્ધ કરી વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665માં
ઔરંગઝેબ સામે હાર થતાં શિવાજીને જેલમાં પૂરવામાં આવ્યા હતા, પણ ચાલાકીથી તેઓ છટકી જઈ ફરી તેમણે મોગલો સામે મોરચો માંડી વિજયો મેળવ્યા હતા. ઈસવીસન 1634માં શિવાજીનો રાજગઢમાં રાજ્યાભિષેક થયો હતો. શિવાજી મહાન રાજ્યકર્તા અને વિજેતા હતા. તેમને રાજ્ય વહીવટ માટે અસ્તપ્રધાન મંદિરની રચના કરી હતી. ઈસવીસન 1680માં શિવાજીનું અવસાન થયું હતું. મુઘલ સામ્રાજ્યના બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતો. દિવાની વજીર કુલ તરીકે ઓળખાતો વજીર બાદશાહ અને વહીવટીતંત્ર વચ્ચે તાલમેલ રાખતો હતો. મુઘલ સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો, જે સેનાના અધિકારીઓ અને સૈનિકોની ભરતી કરતા હતા. મુઘલ વહીવટતંત્રના ગુપ્તચરો વાક્યાનવીસ તરીકે ઓળખાતા હતા. બાદશાહની અંગત જરૂરિયાતનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો એક વિભાગ બનાવવામાં આવ્યો હતો. તેને કાજી ન્યાય વ્યવસ્થાનો વડો કહેવાતો હતો. અકબરે મનસબદારી નામની નવી મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો. આ વ્યવસ્થામાં મહેસૂલનો દર વાર્ષિક ઉપજના 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલ વ્યવસ્થાનો સ્થાપક ટોડરમલ હતો. મનસબ એટલે કે જાગીર. મનસબદાર એ જાગીરદારનો વડો અધિકારી ગણાતો. મનસબદાર જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવવાનું અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરતા હતા. મનસબદાર તેના વિસ્તારનો વડો ન્યાયાધીશ કહેવાતા હતા. મુઘલ શાસનમાં મનસબદારની વ્યવસ્થા વિશ્વમાં અનોખી અને સૌથી વધારે વેતન ધરાવતી હતી. મુઘલ યુગ દરમિયાન ભારતીય સંસ્કૃતિ વિવિધ રીતે વિકસી હતી. આ સમયે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો, જે ગંગા જમના સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. બાબરે આગ્રા અને લાહોરમાં પણ બગીચા બનાવડાવ્યા હતા, જેમ કે શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં એક મસ્જિદ બનાવી હતી. અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો. ગુજરાત પરના વિજયની યાદમાં ફતેપુર સિક્રીમાં ભવ્ય બુલંદ દરવાજો બનાવડાવ્યો હતો. આ ઉપરાંત તેને ત્યાં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ બનાવડાવ્યા હતા. શાહજહાંનો સમય સ્થાપત્યનો સુવર્ણયુગ ગણાય છે. તેને તાજમહલ, મોતી મસ્જિદ, લાલ કિલ્લોનું નિર્માણ કરાવ્યું હતું. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દોરાણનો તાજમહલ જેવો કલાત્મક મકબરો બનાવડાવ્યો હતો. મુઘલ ચિત્રકલાના ખૂબ પ્રખ્યાત હતી. અકબરના સમયમાં જસવંત અને બસાવંત અને જહાંગીરના સમયમાં મંસૂર નામના મહાન ચિત્રકારો થઈ ગયા છે. અકબરના ચિત્રકારોએ ફારસી કથાઓ, ભારત મહાભારતના અનુવાદના પુસ્તકો ને અકબરનામાના ઘણા ચિત્રો દોર્યા હતા. જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. મુઘલ શાસકોએ સાહિત્યને ખૂબ ઉત્તેજન આપ્યું હતું. મુઘલ શાસકો સારા લેખકો હતા. આ સમયે ફારસી, હિન્દી, અરબી અને અન્ય ભારતીય ભાષાનો પણ વિકાસ થયો હતો. અબ્દુલ ફજલે અકબરનામા નામની અકબરની જીવનકથા લખી હતી. મરાઠીમાં એકનાથે, જ્ઞાનેશ્વરે અને સ્વામી રામદાસે, તેમજ બંગાળીમાં ચૈતન્ય મહાપ્રભુએ અને ગુજરાતીમાં નરસિંહ મહેતા વગેરેએ ભક્તિ સાહિત્યની રચના કરી હતી. અકબર એક સંગીતકાર જાણકાર હતો. તેના દરબારમાં નવરત્નો પૈકી તાનસેન શાસ્ત્રીય સંગીતનો મહાગાયક હતો. તાનસેને અનેક રાગો રચ્યા હતા. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના અવસાન પછી પતન તરફ ધકેલાયું. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું. અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે.